માતાએ બાળ પાંચ બાળકો સાથે એક એવું પગલું ભર્યું જે સાંભળતા જ કંપારી છૂટી જાય. અમદાવાદ પોલીસ પર એક કાળો ડાઘ, એક અજાણી સ્ત્રીને એકલામાં મળતા સાચવજો. નમસ્કાર, હું અવધેશ જાની ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. ભાવનગરમાં અંધશ્રદ્ધામાં માતાએ પોતાના જ બાળકના જીવ લઈ લીધા. એક માતાએ પાંચ બાળકો સાથે એક એવું મોટું ભગલું ભર્યું જેમાં ચારના જીવ હોમાઈ ગયા. એવી તો કઈ સ્થિતિ ઊભી થઈ હતી કે એક માતાએ પોતાના જ કાળજાના કટકાઓની પરવા ના કરી. દિવસે ને દિવસે કથળી રહેલી આર્થિક સ્થિતિ, માનસિક સ્થિતિથી હતાશ થઈને માતાએ આ પગલું ભર્યું. ભાવનગર જિલ્લાના તળાજાના જાંજમેર ખાતે પોતાના પતિ અને તેના પાંચ સંતાનો સાથે રહેતા ગીતાબેન ભાલિયા ગઈકાલે સાંજે પાંચ સંતાનો સાથે તળાજા માતાજીના દર્શને જવાનું કહીને ઘરેથી નીકળ્યા, પણ મંદિરે દર્શન કરવાના બદલે જાંજમેર પાસે આવેલા પાંચ પીપળા ગામમાં આવેલી એક વાડીમાં ગયા અને એક પછી એક પોતાના પાંચ સંતાનોને વાડીના કૂવામાં ફેંકી દીધા. બાદમાં પોતે પણ કૂદી ગઈ. જો કે અવાજ આવતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા અને ગીતાબહેન અને તેમની એક પુત્રીને બચાવી લીધા. બાદમાં આ અંગે સ્થાનિક આગેવાન અને પોલીસ અધિકારીને જાણ કરી પ્રાથમિક તપાસમાં મહિલાએ પોતાનું નિવેદન આપ્યું હતું કે તેના પતિ ખેતરમાં ભાગ રાખી ખેતી કરતા હતા, પણ છેલ્લા બે વર્ષથી ખેતીમાં નુકસાન થતા શારીરિક સ્થિતિ પણ સારી નથી, જેથી માનસિક રીતે કંટાળી ગયા હતા અને આ સ્થિતિમાં બાળકોની ચિંતા થતા આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો અને માતાજીના મંદિરે દર્શન કરવાનું બહાનું બતાવીને સાંજે ઘરેથી નીકળી ગયા હતા. રોલે ભાગ હતો તે હું કહું દેખી થાનું અને કીધા કરતી મારો મરી જાવ છે, આમ મારે મરીને મારો છુટકારો મેળવો, કહું માથા પીડા ના ખમાતી ને છોકરા પાણી વિનાના, તમે ન તારકો પાણી વિનાના છોકરા આટા મારતા હોય, કોઈ એને બટકું રોટલો થોડો દે એમ છે, કહું મારો છોકરો ને કહો હારે લેતી જાઓ, કહું મારું ઓળખા મારવા ના રહેવા દેવા, એવું જાણ વિચારીને મેં પહેલાં એને નાખી દીધી અને પછી છોકરા લઈને હું પડી. પત્નીના આત્મહત્યાના પ્રયાસ અને બાળકોના મોતના સમાચાર મળતા પતિ ધરમસિંહ ભાલિયા સ્થળ પર પહોંચી ગયા હતા અને વહાલા સંતાનોના મોતના સમાચાર સાંભળી ભાંગી પડ્યા હતા. ધરમસિંહે સ્વીકાર્યું હતું કે ખેતીમાં નુકસાન જતા આર્થિક સ્થિતિ નબળી હતી અને ઘણીવાર ખાવાના ફાંફા પડી જતા અને તેના જ કારણે ખેતરમાં નબળા ચોમાસાના કારણે ખેતરમાં સારો પાક થયો નહોતો. આ અંગે તળાજા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કરી 65% મેં એટલે કોઈ આપણે જે ખર્ચા મેં ફૂલ કર્યો અને કોઈ હજી મેં મારી પાસે ગમે રાગ રાખું એટલે કહું ભાઈ મારે મહિને 2000 રૂપિયા જોઈએ છે એ લેતો, પછી આ દવાને દારૂ ના કરવા રહે તો ઘટે તો ક્યારેક તકલીફ પડી જતી, બાકી એમ એમ હાવ તકલીફ પડી એવું નથી બીનુંજી, આમ પડી જતી કારણ કે લોટ આજે નથી, ચાલો કાલે જઈને દળાઈ આવીશું. બેનને પૂછ્યું તો એને એવું કીધું કે હું અને મારા પાંચ બાળકો સાથે અમે કવામાં સંપલાવ્યું છે, અમે જ્યારે એને બસાવવા આવવા માટે આવ્યા ત્યારે એક બાળકી ભેડા ઉપર બેઠી હતી અને એ બેન પોતે બેઠક ઉપર બેઠા હતા, એ બહેનો તો જીવ બસાવી ગયા અમે, પણ બાકી ચાર બાળકો એના જેમને દેખાણા નહોતા. એ બેન એમ કહે છે કે મેં એ બધા બાળકો કવામાં જ નાખ્યા છે. સ્થાનિક લોકો માની રહ્યા છે કે આર્થિક સંક્રમણ વધતા ગીતાબહેનની માનસિક સ્થિતિ કથળી ગઈ અને તેમને સપના આવતા હતા કે સ્મશાનમાં ભૂત દેખાતા અને તેની પાસે બોલાવતા હતા જો એકલી આત્મહત્યા કરે તો બાળકોની હાલત દયનીય બની જાય તેમ હતી, કારણ કે નબળી આર્થિક સ્થિતિના કારણે ઘણીવાર બહારથી માંગીને બાળકો માટે રસોઈ બનાવવી પડતી, જેથી બાળકોનું ભવિષ્ય ધૂંધળું હોવાથી પોતાની સાથે બાળકોને મોતના રસ્તે લઈ જવાનું નક્કી કર્યું. આમ સપનામાં મોત દેખાતા ભરેલા પગલા બાદ આ બનાવને કારણે જાંજમેર ગામમાં અને આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ચિરાગ ત્રિવેદી, News 18 ગુજરાતી, તળાજા, ભાવનગર. સુરભા ઝાલા ઉપર ચોરીનો આરોપ લાગ્યો અને બોપલ પોલીસે એમને પૂછપરછ માટે બોલાવ્યા. પછી સુરભા ઝાલા ગયા એ ગયા, પાછા આવ્યા જ નહીં. સ્ટ્રેચર પર લાશ અને લાશના પગના તળિયે જોવા મળતા ઈજાના નિશાન, આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે અને એ વાતની સાક્ષી પૂરી જાય છે
કે કેવો માર મારવામાં આવ્યો હશે પોલીસ કર્મીઓ તરફથી. જી હા, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરીના કેસમાં એક શંકાસ્પદ તરીકે સુરભા ઝાલા નામના યુવકને પકડી પાડી પૂછપરછ માટે બોલાવ્યો. જો કે વહેલી સવારે સુરભા ઝાલાને દુખાવો થતા તેને બોપલઘુમામાં આવેલા સારવાર કેન્દ્રમાં લઈ જવાયો, જ્યાં ફરજ પરના ડોક્ટર્સની ટીમે સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જણાવ્યું. તો બીજી તરફ પરિવારજનોનો આરોપ છે કે સુરભા સહિત ચાર લોકોને પોલીસ ઉઠાવી ગઈ હતી. સુરભા સહિત બાકીના લોકોને મુક્ત કરી દેવાયા હતા, પરંતુ સુરભાને માર મારી ગુનો ઉકેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેનું મોત નિપજ્યું હોવાનો આરોપ તેના સંબંધીઓએ કર્યો છે. ડેથનું કારણ મેં જાણ્યું તો જાણું વિગત મને એવી મળી કે એનો સેટના ત્યાં નોકરી કરતો હતો છોકરો, નામ સુરુભા ભરતસિંહ ઝાલા, જેઓ મારા સગા ભાણે થાય. હવે શંકાના દારામાં, ચોરીના શંકાના દારામાં પોલીસે એને હાઇજેક કર્યો અને ખૂબ જ માર મારવાથી ડેથ રાતે થઈ, ગઈકાલ સાંજે થયું, આ સવાર થયું, એ આઈડન્ટો મને ખબર નથી. જાણવા મળ્યા મુજબ 26 વર્ષીય સુરભા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે અને તે છેલ્લા કેટલાય સમયથી ભાવનગરમાં રહેતો હતો. જો કે પ્રેમ લગ્ન બાદ તે અમદાવાદ આવી ગયો હતો. ડ્રાઈવરની નોકરી કરનાર સુરભા ઝાલા થોડા દિવસો અગાઉ રાજકોટથી નીકળ્યો હતો અને બગોદરા પાસે ટ્રકમાંથી 2 કરોડની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જે ફરિયાદને આધારે એલસીબીની ટીમે તપાસ કરતા ટ્રક રસ્તામાં 5 વખત ઊભી રહી હતી અને ડ્રાઈવર સુરભા ઝાલાની શંકાસ્પદ કામગીરી દેખાતા તેના સહિત 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ પરિવારજનોના આરોપોને ધ્યાનમાં રાખી જ્યુડિશિયલ તપાસ આ કેસમાં શરૂ થઈ ગઈ છે. હાલ તો બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મેડિકલ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે. રાત્રે એને 5:30 વાગ્યે બીપી લોહી થતા તેમજ ગભરામણ થતા હતા એટલે તાત્કાલિક અમે ગુમાની પીએસસીમાં દાખલ કર્યા. એમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલ, જે આધારે અમે સૌ પ્રથમ બોપલ પોલીસ સ્ટેશનમાં 23/2018 એડી દાખલ કરવામાં આવી છે. અગાઉ અનેક કસ્ટોડિયલ ડેથના બનાવ બની ચૂક્યા છે, પરંતુ આ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરભા ઝાલાને વાઈ આવી હતી અને તેનાથી તેનું મોત થયું હોઈ શકે છે. ત્યારે સુરભા ઝાલાના મોતને લઈને તેના પરિવારજનો પોલીસ સમક્ષ આંગળી ચીંધી મોત માટે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. જોવું રહ્યું ન્યાયિક તપાસમાં શું થાય છે. હરમેશ સુખડિયા સાથે બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. ઠાકોર સેનાના એક સક્રિય સભ્યની ધરપકડ થઈ છે. ઠાકોર સાહેબને અફવાઓનું બજાર ગરમ કરવા માટે પકડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા થકી અફવાઓનું બજાર ભારે ગરમ જોવા મળી રહ્યું છે અને તેના કારણે બિન ગુજરાતીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ આવા અફવા ફેલાવનારાઓ પર અંકુશ મૂકવા માટે ત્વરિત કાર્યરત થયેલી સાયબર ટીમે કેટલાક લોકોને પકડી તો પાડ્યા છે, પરંતુ હવે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ક્રાઇમની બાજ નજર, અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ. સોશિયલ મીડિયા થકી ગુજરાતમાં અફવાઓનો બજાર ગરમ કરનારા 46 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે ફેસબુક અને વોટ્સએપ મારફતે અફવા ફેલાવનારાઓમાં વધુ એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. કિશન ઠાકોર, જે મૂળ ગાંધીનગરના પુંદ્રાસન ગામનો રહેવાસી છે, તદુપરાંત તે ઠાકોર સેનાનો સક્રિય સભ્ય હોવાનું પણ જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર ભડકાવ અને સામાજિક પરિસ્થિતિ અને વાતાવરણ ડહોળાય તેવા મેસેજ કરવાનો આરોપ કિશન ઠાકોર પર લાગ્યો છે. આ રીતે ચેટિંગ દરમિયાન કંઈક અનબન બનેલું હોય તો આ કામના ફરિયાદી તેમને બ્લોક કરી દીધું ઇન્સ્ટાગ્રામમાં. તે અદાવત રાખી એમને ઇન્સ્ટાગ્રામની અંદર બીજા જે ફ્રેન્ડ્સ છે એમના મેક્ઝિમમ કોન્ટેક્ટ જે છે એ રીતે એમને સર્ચ કરી આ કામના બીજો એક સાહેબ છે જે નિખિલ કરીને છે એમને સાથે ચેટિંગ કર્યું અને આ રીતે બીભત્સર લખાણ લખીને આ રીતે ચેટિંગ કરતા હોવાનું ફરિયાદી જણાવેલ અને આરોપી પણ એ રીતે કબૂલ કરેલ છે અને એમની પાસેથી મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને પોતે રાજસ્થાન કલેક્ટર ઓફિસમાં પ્રાઇવેટ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. સાયબર ક્રાઇમની ટીમે અત્યાર સુધીમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી લગભગ 46 લોકોની ધરપકડ કરી છે. ત્યારે ઢુંધર ગામની સીમમાં બનેલા બનાવ બાદ ગુજરાતની હાલની સ્થિતિ અને તેમાં પણ અમદાવાદની સ્થિતિને સુધારવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાવનારાઓ પર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
અને આવી સોશિયલ મીડિયાની પ્રોફાઇલના આઈપી લોક મંગાવવામાં આવી રહ્યા છે અને તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ઋત્વી સોની સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. પાંચ જણા કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા, પણ એવું તો શું કરવાનું વિચારી રહ્યા હતા? બાદમાં ખબર પડી કે એક ફિલ્મમાં મનોરંજનને બદલે એ લોકો ગુનાખોરી શીખ્યા. રૂપિયા માટે બે મિત્રોનો પ્લાન, પ્રેરણા લીધી ફિલ્મો પરથી, બની બેઠા નકલી આઈટી ઓફિસર. પરંતુ પહેલી જ રેડમાં ફૂટ્યો ભાંડો. ફિરોઝ પઠાણ, રફીક ચૌધરી, અમદાવાદના રહેવાસી એવા બંને આરોપીઓએ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળીને ઘડ્યો રૂપિયા પડાવવાનો કાઢસો અને ફિલ્મ સ્પેશિયલ 26 થી પ્રેરણા મેળવીને બની બેઠા નકલી આઈટી ઓફિસર. જોકે તેમના અરમાનો તો હતા કે મોટી રેડ કરી તગડા માલની રિકવરી કરીશું, પરંતુ ન તો રૂપિયા હાથ લાગ્યા, ઉલટાનો પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયા ગણવાનો વારો આવ્યો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 4 લાખ રૂપિયા કેશ અને નકલી આઈટી ઓફિસરનું આઈ કાર્ડ સહિત 4 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. તો જેથી આ લોકો એના ઘેર ગયા હતા અને ઘેર જઈને એવું કીધું હતું કે હું ઇન્કમ ટેક્સ અધિકારી છું અને એનું પોતાનું આઈ કાર્ડ બતાડ્યું હતું. આઈ કાર્ડ બતાવીને કે અમારે તમારું ઘર સર્ચ કરવું છે. ઘર સર્ચ કરવું એટલે એમના ત્યાં ઘેરેથી 3 લાખ રૂપિયા કેશ મળ્યા હતા. એટલે એમણે એવું કીધું કે ભાઈ આ 3 લાખનો તમારો હિસાબ નથી અને બીજા પણ તમારે જે છે એનો તમારે બધો હિસાબ આપવો પડશે અને પતાવટ કરવી હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે. તો જેથી એ ફરિયાદી પાસેથી એમના મિત્ર પાસેથી બીજા 2 લાખ મંગાવીને આ લોકો લઈને ત્યાંથી રવાના થઈ ગયો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી રફીક ચૌધરીનો પ્લાન હોવાથી તે આખી ગેંગનું હેન્ડલિંગ કરતો હતો, જ્યારે અન્ય આરોપીઓ તેના હાથ નીચે તેની દોરવણી મુજબ કામ કરતા, સપોર્ટર તરીકે રહેતા અને જય ચડ્યા એક વેપારીના ઘરે અને તપાસનો ખોટો ડોળ કરી તેઓએ 3 લાખ જેટલા રૂપિયા મેળવ્યા. જોકે મામલો રફેદફે કરવા માટે રફીકે વેપારી સાથે તોડપાણી કરીને વધુ રૂપિયાની માંગણી કરી અને પ્લાન સક્સેસ પણ ગયો. પરંતુ જે ફિલ્મોમાં બનતું રહ્યું છે તેઓ રફીક એન્ડ ગેંગ સાથે ન થયું. તેમની રિયલ ટ્રેપ સક્સેસફુલ રહ્યા બાદ તુરંત જ તેમના પાસા ઉલટા પડી ગયા. પણ રફીક જે છે એ પિક્ચર જોઈને બહુ એનાથી એ થયો છે ઇમ્પ્રેસ કે ભાઈ આ રીતે આપણે કરી શકીએ કે ભાઈ આપણે ઇન્કમ ટેક્સ અધિકારી બનીને, અને આ પિક્ચરમાંથી જે ફિલ્મોમાં જોયું એના હિસાબે એના મગજમાં આ પ્લાન આવ્યો અને એણે નેટ ઉપરથી ઇન્કમ ટેક્સનો જે લોગો આવે એ એના મોબાઈલમાં પિક્સ આર્ટ કરીને એક એપ છે એમાં એનો ફોટો નાખીને એની પ્રિન્ટ કઢાવીને એનું નકલી આઈ કાર્ડ બનાવડાવ્યું હતું. બેરોજગારીએ બનાવ્યા આરોપી. પોલીસ તપાસ મુજબ બંને આરોપીઓ સહિત અન્ય 3 વ્યક્તિઓ કે જેઓ સુરતના રહેવાસી છે તેઓ ફરાર છે, જેઓ સપોર્ટર તરીકે રફીક ચૌધરી સાથે રહેતા હતા. રફીક ચૌધરી જ કરે ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે જે પણ ડીલિંગ કરવાનું છે, જે પણ વાત કરવાની છે, આ લોકોએ ખાલી એના સપોર્ટમાં કે ભાઈ એક જણ ઘરના દરવાજા પાસે ઊભો રહે, બાકી બધા ઘર ચેક કરે એટલે કોઈ અંદરથી કોઈ બીજો બહારની વ્યક્તિ ઘરમાં પ્રવેશી ના શકે, એ લોકોએ બીજું કોઈ રોલ ભજવવાનો નહોતો. મેન જે રોલ ભજવવાનો હતો આ રફીક ચૌધરીએ કે ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે એણે જે પણ જે સામેવાળી પાર્ટી સાથે વાત કરવાની હતી, ડીલ કરવાની હતી, એ બધું રફીક ચૌધરી જ કરતો હતો. બેરોજગારી અને પૈસાની તંગી દૂર કરવા માટે ગુનાની રાહ પર ચાલનારા તમામ આરોપીઓ બની બેઠા. જોકે ફિલ્મ સ્પેશિયલ 26ની તર્જ પર નીકળી તો પડ્યા હતા વેપારીને ઠગવા માટે, પરંતુ પોલીસની જાળમાં ફસાતા જ તેમના તમામ પાસા ઉલટા પડી ગયા અને પહોંચી ગયા જેલમાં. હાલ પોલીસ ફરાર 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે. ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં થયો છે સમય એક બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અપરાધથી ભરપૂર ઘટનાઓ. ત્યાં સુધી ક્યાંય ના જતા, જોતા રહો ક્રાઇમ બ્રાન્ચ.